राम राम जय द्वारकाधीश। मित्रों केम छो? तो બધા મજામાં ને મજામાં જ હશો અને વાવાઝોડું પતી ગયું એટલે હવે કંઈ બીક જેવું નથી ને ઉજેરે વધે ને હારા ગાવી ગયા છે જો શિસ્તાટા થાય કુકરમાં તો આપણે બધી જમીનમાં બિયારણ વાવ્યું ઉગી ગયું અમારે બધી સૌ કે લીલી સૌ તો લીલી સૌના નિવેદ આજે થાય છે ધરતી માતાના લીલુડી ધરતીના નિવેદ અમે કરતા હોય વર્ષના એ રીતે અવારે પણ કરી થઈ અને નિવેદમાં હું હું છે કંઈ તમને ધોલે મમ્મી બધું વિગતવાર સમજાવીએ આપણે તો થોડોક વિડીયો સ્ટાર્ટ કરીને ધક્કો મારીને મૂકી દઈ પછી આગળ આવેલા રાખીએ તો હાલો જઈએ જોઈએ લીલી સૌના નિવેદમાં હું હું છે બધું જોઈ અને શરદી થઈ ગઈ છે હા દે પાણી તમને લાગતો હે પણ હવે શું થાય હાલો તો આગળનો પ્રોસેસ નિવેદવારી બતાવી અને થોડોક અમારો પરિચય આપ્યો નવા સબસ્ક્રાઈબર મિત્રો છે એને ખબર નથી ઘણા આ કોમેન્ટમાં પૂછતા હોય ક્યાં રહ્યો છો શું છે કયું ગામ છે એ બધું આગળ બતાવ્યું તો એક વાર નિવેદ બતાવી દઈએ તો મિત્રો આ લાફી છે આપણા ક્યાં ભગવાનની છે એવા કહે આપણે બહુ જણું નહીં એમાં ખબર ના પડે હવે આ બધું વિગતવાર સમજાવીએ લ્યો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ લાઠી છે આપણા કાટકોરા વાળા વાસરા દાદાની ને ગામ વાળા વાસરા દાદા કાદી વાળા વાસરા દાદા બધા આ નિવેદ જ બાકી છે અડધા નિવેદ છોડવા ને અડધા નિવેદ બાકી છે બાકી લાઠી ચોખા ખીર ઈ છે નિવેદમાં પણ નિવેદના ભાણા મલક છે બધા ભગવાનની સંભાળ લેવી જોઈએ ને એટલે 11 12 ભાણા થાય જોવાના હજી ગરમ હોય ને સૂટી કરવાની બાકી છે ઘી નથી કહું ઘી વગર ની છે આ ખીર છે આ ચોખા છે ત્રણ ભગવાન ની ખીર છે ત્રણ ભગવાન ના ચોખા છે હજી તો આ નિવેદ સળવા બાકી છે ને હજી કઈ કુકર માં બફાય છે કુકર માં દાળ બફાય અને જો આ તલ છે તલ ના નિવેદ હોય ખેતર પાડેલો અને હાલ છે એ બધું કામ કાજ આપડે કઈ જો નિવેદ ઈ તલ હોય ને તલ ખાંડી અને ગોળ ભેરવી દેવાનું હોય અને આ લીલી સાહેબ ના નિવેદ એટલે એમાં શું હોય આ લાફી હોય કે ખીર ચોખા હોય એમ બરાબર ધરતી માતા ને આઈને ખીર કે લાફી નો પ્રસાદ કુંડળવાને ખીર આપણે પ્રસાદી માં ધરી દીધી એની ખીર હોય વાસરા દાદા ને બધા લાફી હોય ને પૂરા પૂરા ના ચોખા હોય તલિયા દાદા ના પાયલ હોય એ આમ ખેતર માં બધે ઉડાડવાના હોય ખેતર પાડ એટલે આ પૃથ્વી નો એક છેડો પકડી ને ઉભા છે એ આપણી બધા ખેતીવાડીનું રક્ષણ કરે અને આજ તો નિવેદ ખાવા હટી હટી લાફી ઘી એનું કારણ છે કે વારે ખેરે લાફી ભરાવે ને તો એ ભાઈડો ફૂમવા રહ્યો હોય હાઈજી બટેકું ખાવાનું આવે આજ તો બપોરનું હે આજ બપોરનું ટાણું છે અને આખો કરો ઘીનો ભરી અને સીધું દેવી આજ તો હટી હટી ઘીમાં મિત્રો આપણે પરિચય ની વાત કરતા હતા કે અમારો પરિચય તમને આપીશ તો અમે જામકપાડિયા તાલુકાના કોલવા ગામના રહેવાસી છે દેવભૂમિ દ્વારકા અમારો જિલ્લો છે અને આ છે કરમૂર નામ મારું માલદેભાઈ છે રોડને કાંઠે વાડી છે આનાથી હર બીજો પરિચય કેવો હોય ધંધા પાણીમાં જો ભેહુંનો તબેલો છે પાછળ દેખાય છે કે કેમેરો કરીને દેખાડું પાછળ અને બીજા ધંધા પાણીમાં ખેતી કરીને મજા કરી ને પાછળ જરાક કેમેરો કરીને બતાવી દઉં મિત્રો જો આ ભેંસોનો તબેલો છે પરિચય ભેગો ધંધા પાણી બતાવી દઈ અને
10 बार पे हूं है अन मुख्य तवे तन तो खेती नो है आ पे हूं हाटो लीलाड़ो आयो है ने मुख्य तवे तन तो खेती ऊपर आपड़े आतर राखी के खेती छे हवे खेडू ने भणेला गणेला मां छे थोड़ो घणो જો કાલ આયરું નથી દેખાતી હોય દેખાવા માંડ્યું આજ નામે આયરી બધું ખેતર દેખાવા માંડ્યું છે હજી તો કાયમ થી કાયમ સારું દેખાતું આવે અને બીજું ધંધા પાણીમાં જ્યાં સોનાલિકા હે એ આખતા આવી અને ઉનાળામાં ટ્રાફિક જામ હોય ટ્રેક્ટર રાખવાની અત્યારે તો ચોમાસામાં જ બહુ હોય નહીં બાકી જો ખાઈ પીયા પોપિયા મજા કરી વાવાઝોડામાં પડતી પડતી રહી ગઈ ખાંગી તો થઈ ગઈ ફાલ એમ હે પણ આમાં નવા જો પાકવા મીડા પોસા પડી ગયા હે ઘા પડી ગઈ મિત્રો પરિચય તો તમને એટલો દઈ દીધો હવે મારા ઘર સુધીનું સરનામું પૂરેપૂરું દીધું દેવભૂમિ દ્વારકા જિલ્લો જામખંભાળી તાલુકો કોલવા ગામ અને માલદેવભાઈ કરમૂર નામ રોડને કાંઠે જ વાળી છે તમે ઉતરો રિક્ષામાંથી કે ગાડી લઈને આવો તો સીધી ફરિયામાં જ આવે અને કોઈ નવા મિત્રો હોય એને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવા વિનંતી તમે ક્યાંથી વિડીયો જુઓ છો એ કહેજો તો પાછી વળી કોમેન્ટની જે ધબધબાટી બોલાવું તેથી તમારું નામ આમાં ખાસ કરીને આવી જાય ગામનું નામ તમારું પૂરું નામ અને તાલુકો જિલ્લો કોમેન્ટમાં લખજો એટલે અમને ખબર પડે કે ભાઈ મારા અહીંથી બોલે છે અને વરસાદ પાણીનો વર્તારો સારામાં સારું અવારનું વરમાં વરસાદ પાણી થાય એવું આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ અને સારું જ થાય અને બીજું તો હવે આમાં હાલ તો કંઈ કેવું નથી થોડીક વાર પછી મળી વરસાદનું ટૂંકમાં આગમન થઈ ગયું છે આજે સવારે સાટા હારા પડી ગયા હતા અને મળી પાછા જરાક મહેમાન આવ્યા રોડને કાંઠે ભૂટકી લઈ કોણ છે તો મિત્રો ફાઇનલી આપણે જે લીલી સવના અને ભગવાનના બધાને નિવેદ કરવાનો હોય થઈ ગયા છે અને જુવારી લીધા છે ક્યાં ક્યાં ભગવાનને હે જોવાઈ રહે એ તો આ કે હે મને એ તો ખબર નથી તમે ઘણા બધા ભગવાનના હે વિડીયો લાંબો થતો જાય છે કઈ કઈ યાદ આવે એટલે ભગવાનના કહી દેતી આપણા કુળદેવીના બધાના નિવેદ હોય બાલવીમાની ખીર હોય પૂરા પૂરાના ચોખા હોય કાટકોરા વાસરા દડાની લાફી હોય કાદીવાળા વાસરાની લાફી હોય ને ગામવાળા વાસરા દડાની લાફી હોય ભંડારીયાવાળા વાસરા દડાની લાફી હોય ને ઘણા બધા નિવેદ હોય પડે એ ભલું કરે દાદા નામ નથી લેતી જો ઘણા એટલે હે બધે ભગવાનને જોવાઈ રહ્યું તો હવે આ ઘણા બધા ભગવાનના નિવેદ જુવારી દીધા છે અને હવે વિડીયો લાંબો થતો જાય એટલે એ કે હવે બધા ભગવાનના નામ લેવું તો વાર લાગી જાય એટલા માટે આપણે તો મિત્રો આપણે ઘણા બધા ભગવાનના નિવેદ કરી લીધા છે અને પરિચય દેવાઈ ગયો છે તો આપણે હવે વિડીયાને બહુ લાંબો નથી કરતો જવો તો આપણે વિડીયાને અહીંયા સ્ટોપ કરવાનો છે અને ખાસ વાત એક બતાવી દો કાલે કીધું હતું વિડીયોમાં અને આજે કહું છું વાવાઝોડું નહોતું થયું આ હવા નીકળી ગઈ હતી જો આ ટાયરમાંથી એમાંથી વાવડો નીકળ્યો ને એટલે બધે લાઈ ગયો હતો બાકી હાસુકલું વાવાઝોડું હતું નહીં અને જો આ ટ્રેક્ટરનું એર સિલિન્ડર નીકળી ગયું છે ઉપાડી ગયું પવન હાલો મેડા પાછા કાલે વિડીયોમાં ત્યાં સુધી રજા આપજો આવજો જય દ્વારકાધીશ મિત્રો તો ફરી મળીશું કાલે